જુનાગઢના વંથલી તાલુકાના ધંધુસર ગામે ઉબેણ નદી પરના પુલમાં મસ મોટા ગાબડા પડતા લોકોની મુશ્કેલી વધી છે ભારે વરસાદને કારણે ઉબેણ નદી પર પિસ્તાળીસ વર્ષ જૂના પુલમાં મસ મોટા ગાબડા પડ્યા

દાવો કર્યો કે વર્ષ જૂનો બ્રિજ અનેક રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ સાંભળવા તૈયાર નથી અનેક રજૂઆત છતાં તંત્રએ હજુ સુધી કોઈ કામગીરી નથી કરી જેથી લોકોમાં રોષ ભભૂક્યો છે અને તાત્કાલિક કામ ચલાવ રસ્તો શરૂ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે છેલ્લા પાંચ દિવસથી જૂનાગઢમાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેને લઈને જે વંથલી તાલુકાનું ધંધુસર ગામ છે તે ઉબેણ નદી ઉપરનો જે પુલ છે તે પુલ તૂટ્યો છે પુલમાં જે ગાબડું પડ્યું છે આપને જે દ્રશ્ય બતાવું છું કે જે પુલમાં ગાબડું પડતાં આ જે વિસ્તારના પંદરથી વીસ જેટલા ગામોને અવર જવર કરવામાં મુશ્કેલી પડી રહી છે ત્યારે ધંધુસર ગામ દસ હજારની વસ્તી ધરાવતું ગામ છે અહીંયાથી બાળકોને સ્કૂલે જવા માટે ત્રીસ કિલોમીટર ફરી અને પોતાના અભ્યાસ માટે જવું પડે છે આપણી સાથે ગ્રામજનો સરપંચ અને અન્ય નાગરિકો એમની સાથે વાત કરશું સરપંચ આ પુલ તૂટ્યો છે ખરેખર આ પુલના કેટલા ગામો અવરજવર કરે છે અને હાલ કેટલી મુશ્કેલી પડી રહી છે આ રસ્તા ઉપર વીસ ગામની અવરજવર છે અત્યારે અમારા ગામના પાંચો બાળકો છે એ જુનાગઢ સ્કૂલમાં જતા હોય એને ફરી ફરીને ચાલીસ કિલોમીટર જવું પડે છે અત્યારે અને પરિસ્થિતિ બહુ નબળી છે અત્યારે અમારે દૂધ લઈને જવું હોય તો ચાલીસ કિલોમીટર ફરીને જવું પડે એટલે શું માંગ ખાસ અમારી ખાસ માંગ છે કે જલ્દી કામ ચલાવ રસ્તો અત્યારે ચાલુ કરવામાં આવે અને અમારું ફૂલ છે એ બે મીટર ઊંચું કરી દઈએ તો કાયમી માટે અમારે આ સમસ્યા ન ભોગવવી પડે અન્ય નાગરિક છે આપણે એની સાથે વાત કરશું મલદે આ જે રીતે આ પુલ ટીટો છે આમાં કેટલી મુશ્કેલી પડી છે અને તંત્ર કેટલી આમાં તાત્કાલિક ધોરણે કામ કરવું જોઈએ અને કરે છે તંત્ર તાત્કાલિક ધોરણે કામ કરે એવું અમારું આખું ગામ અમે ઈચ્છે છે પણ આ પુલને અમારે છોકરા દૂધ શાકભાજી બધું ચાલીસ ખીને એવડા થઈ ને જુનાગઢ અમારે આવવું પડે આ પુલ માટે ગામના લોકોને તાત્કાલિક એમરજન્સી ચાલુ રસ્તો કરી દે પછી આની વિધિ કરીને બે ત્રણ મીટર અધર કરી દે તો આ કાયમીનો રસ્તો હલ થાય આ પિસ્તાલીસ વર્ષ જૂનો પુલ છે આ આને માટે અમે તાત્કાલિક રિપેર કરવા માગીએ આ હતા નાગરિકો અન્ય નાગરિક આપણી સાથે જોડાયા છે એમની સાથે વાત કરશું ખરેખર આ પુલ છે એ બહુ ખૂબ જૂનો છે અને ઉબેર નદીમાં પાણી આવે ત્યારે આવીને આવી સ્થિતિ નિર્માણ થાય અને વળી વર્ષો પછી આ પુલમાં જે ગાબડું પીર્યું શું કહેશું દર વર્ષે આ પુલ લો લેવલ બ્રિજ છે એટલે દર વર્ષે અમારે પાંચ પંદર દિવસ તો બંધ રીએ જ છે આવક જાવક છે આ બાજુ અડધી જમીન છે અડધી જમીન પૂર આ બાજુ છે આથમણી બાજુ તો બધી બાજુના માણસોને કાયમી પ્રોબ્લેમ થાય છે લો લેવલ છે એના હિસાબે દર વખતે પૂર આવી જાય છે એટલે આને ઓછામાં ઓછો બે મીટર જેટલો ઊંચો લઈ ને વ્યવસ્થિત નવી પદ્ધતિથી કરવાની જરૂર છે ને મિનિમમ આને લગભગ સુડતાલીસ વર્ષ પહેલાં કામ ચાલુ થયેલું હતું ઓગણીસો પંચોતેરમાં ચાલુ થયો છે ઓગણીસો એંસીની અંદર આ પુલ ખૂબ નીચો છે બીજા નંબરમાં પિસ્તાલીસ વર્ષ જૂનો જ્યારે આ પુલ છે ત્યારે આ ધંધુસર ગામ અને અન્ય પંદરથી વીસ જેટલા ગામોને અહીંયા અવર જવર કરવાની જ્યારે તકલીફ પડી રહી છે અહીંયાથી પસાર નથી થઈ શકતા સ્કૂલે બાળકો નથી જઈ શકતા ત્યારે તંત્ર હજુ ને ક્યાંક મૌન હોય તેવું લાગી રહ્યું છે વિજયસિંહ પરમાર ટીવી નાઇન ધંધુસર